છેલ્લો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આંકડાશાસ્ત્ર ભણ્યા જેમાં આપણે મધ્યક શોધવાની ત્રણે ત્રણ રીતો ભણ્યા, પરંતુ આપણે વિચલનની રીત જે ફરીથી આપણે એક બીજો એક્ઝામ્પલ તમને શીખવાડવા માગું છું. તો વિચલનની રીતની અંદર આપણને ફોર્મ્યુલા ખબર છે, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ અપોન સિગ્મા એફ આઈ ગુણ્યા એચ. આ ફોર્મ્યુલા તો આપણને ખબર છે. તો આ જ ફોર્મ્યુલા પ્રમાણે આપણે હવે બીજો એક નવો એક્ઝામ્પલ આપણે અહીંયા ભણીશું. તો ફોર્મ્યુલા પ્રમાણે આપણે જઈએ તો આપણને અહીંયા વર્ગ અને આવૃત્તિ આપેલા જ છે, જેમાં વર્ગ છે 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. અને આવૃત્તિ પણ આપેલી છે. તો આપણે નેક્સ્ટ ત્રીજું કોલમ, ખ્યાલ છે તમને, કાલે જ આપણે શીખ્યા છીએ, એ ત્રીજું કોલમ છે મધ્ય કિંમત. અને મધ્ય કિંમતને આપણે શું લઈએ સંકેતમાં? એક્સઆઈ. અને આવૃત્તિ માટેનો સંકેત શું છે? એફઆઈ. તો આપણે ત્રીજું કોલમ મધ્ય કિંમત. તો હવે આપણે મધ્ય કિંમત લખીશું. તો શૂન્ય અને 50ની મધ્ય કિંમત વર્ગની, તો શૂન્ય અને 50ની એક્ઝેક્ટ વચ્ચેની મધ્યની કિંમત કેટલી થશે? 25 થશે. તો એ થશે 25. અથવા તમને કહેવામાં આવેલું કાલે, લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ભાગ્યા 2 કરી દેવાના, એટલે આપણને મધ્યની કિંમત મળી જશે. હવે 50થી 100 વચ્ચેની મધ્ય કિંમત, તો એ થશે 75. અને અહીંયા ક્લાસ લેન્થ એટલે કે વર્ગ લંબાઈ 50 છે, તો મધ્ય કિંમતમાં 50-50 ઉમેરતા જશો તો પણ ચાલશે. હવે 100-150 એટલે 125. 150 અને 200 વચ્ચેની મધ્ય કિંમત કેટલી થશે? 175. 200 અને 250, તો મધ્ય કિંમત કેટલી થશે? 225. 250 અને 300, તો એની મધ્ય કિંમત કેટલી થશે? 275. 300 અને 350ના વર્ગની મધ્ય કિંમત, તો એ થશે 325. ચલો, તો આ મધ્ય કિંમતનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે મધ્ય કિંમતમાંથી મધ્યકને ધારવાનો છે, એટલે કે એ સૌ પ્રથમ અહીંયા શું છે? એ. તો આપણે ચલો આની અંદર મધ્ય કિંમતમાંથી એ ધારી લઈએ. હવે એ ધારવા માટે મેં તમને કાલે વાત કરેલી કે એ ધારવા માટે તમારે બને ત્યાં સુધી એની કિંમતને બરાબર વચ્ચે લેવી, જેથી આપણી ગણતરીમાં અનુકૂળતા રહે. અથવા બીજો રસ્તો બતાવી દઉં તમને, જો એક્ઝેક્ટ વચ્ચે કિંમત ના લેવી હોય તો જે આવૃત્તિ મોટી છે એ આવૃત્તિની સામે એ ધારી લો, તો પણ તમારી ગણતરી નાની થઈ જશે. તો અહીંયા આપણે આવૃત્તિ જોઈએ તો એમાં મોટામાં મોટી આવૃત્તિ અહીંયા 30 છે અને 125 એ થોડો વચ્ચે પણ છે. તો આપણે 125ને ધારેલા મધ્યક તરીકે એ તરીકે આપણે લઈએ. તો આપણે 125 આગળ મેં મધ્યકને ધારી લીધો. હવે ત્યાર પછીનું કોલમ, જેમ કે એફઆઈ અને શું આવશે? યુઆઈ. તો આ ચોથા નંબરનું કોલમ જે આપણે શું લઈએ? યુઆઈ. તો યુઆઈ બરાબર તમને ખ્યાલ છે એક્સઆઈ માઇનસ એ અપોન એચ, એટલે કે ધારેલા મધ્યકનો યુઆઈ શું થશે? 0. એટલે કે 125 માઇનસ 125, એક્સઆઈ એટલે 125 અને ધારેલું મધ્યક પણ 125, તો 125 માઇનસ 125 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે યુઆઈ થઈ ગયો 0. ત્યાર પછી હવે ઉપરથી આપણે યુઆઈ ઉપર જશું, પછી નીચેની તરફ જશું, તો 75 માઇનસ 125, એટલે 75માંથી 125 બાદ કરશું તો તમને ખ્યાલ છે કેટલા થશે? માઇનસ 50 થશે. અને છેદમાં શું છે? એચ. તો એચ કેટલા છે? તો વર્ગ લંબાઈ પણ 50 છે, એટલે માઇનસ 50 અપોન 50 એટલે શું થઈ ગયું? ઉડી ગયા, માઇનસ 1 થઈ ગયા, એટલે અહીંયા ઉપર આવશે માઇનસ 1. એ જ રીતે 25 માઇનસ 125 એટલે માઇનસ 100, માઇનસ 100 ભાગે નીચે એચ છે એટલે 50, એટલે કેટલા આવશે? અહીંયા માઇનસ 2 આવશે. એ જ રીતે હવે નીચેની તરફ આવીએ, 175 માઇનસ 125 એટલે 50, છેદમાં એચ એટલે 50 લેવાના, 50 ઉડી ગયા એટલે અહીંયા કેટલા આવશે? 1. 225 માઇનસ 125 એટલે 100 ભાગ્યા 50 થશે એટલે 2. એ રીતે અહીંયા આવશે 3. અને એ જ રીતે અહીંયા કેટલા આવશે? 4. તો આ યુઆઈ મળી ગયો. હવે લાસ્ટ કોલમ એફઆઈ યુઆઈ, એટલે કે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરી અને છેલ્લા કોલમમાં લખવાનો છે. એટલે આપણે એ કોલમને કહીએ એફઆઈ યુઆઈ. મધ્ય કિંમતને ધ્યાનમાં તમારે લેવાની નથી. તો 20, 10 માઇનસ 2
तो कितना थी गया भाई माइनस वीस थी गया, पंदर माइनस एक तो माइनस पंदर थी गया, तीस गुणिया जीरो कोईपण संख्या शून्य साथ गुणाकार शून्य थाय, वीस गुणिया एक एट्ले वीस थी गया, पंदर गुणिया बे एट्ले तीस थी गया, आठ गुणिया त्रण एट्ले के चौबीस अने बे गुणिया चार एट्ले के आठ। हवे आपणे અહીંયા લખીશું કુલ, હવે જેમાં તમારે કુલ કરવાનું છે તો એફઆઈનું કુલ કરવાનું છે અને એફઆઈ યુઆઈનું કુલ કરવાનું છે, મધ્ય કિંમત અને યુઆઈનું ટોટલ કરવાનું નથી એટલે ત્યાં મેં ડેશ ડેશ લખી દીધો। હવે આપણે આને હું ટોટલ કરીશું, આપણે તો એ ટોટલને આપણે કહેશું સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈ કેટલા થશે સો, તમે ટોટલ કરીને જોઈ લેજો। હવે આપણે કોનું ટોટલ કરશું, સિગ્મા એફઆઈ યુઆઈ એટલે એફઆઈ યુઆઈના કોલમનું ટોટલ કરશું, તો એફઆઈ યુઆઈના કોલમનું ટોટલ કઈ રીતે કરવું, તો અગાઉ વાત થઈ ગયેલી કે માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરો પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરો, તો માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરીએ એટલે કેટલા થશે, તો એ થશે માઇનસ પાંત્રીસ, અને પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરીએ વીસ પ્લસ ત્રીસ પચાસ, પચાસ પ્લસ ચોવીસ એટલે ચુંબોતેર, ચુંબોતેર પ્લસ આઠ તો એ બ્યાસી થઈ ગયા, અને વી માઇનસ વીસને માઇનસ પંદર એટલે એ થઈ ગયા માઇનસ પાંત્રીસ, એટલે પ્લસમાં બ્યાસી આવ્યા અને માઇનસમાં કેટલા આવ્યા પાંત્રીસ। હવે બ્યાસીમાંથી પાંત્રીસને આપણે માઇનસ કરીશું, તો બ્યાસીમાંથી પાંત્રીસને આપણે માઇનસ કરીએ કેટલા થશે, તો બાર બારમાં બધી પાંચ જાય તો સાત, અહીંયા થશે સાત એટલે ચાર, તો બ્યાસી માઇનસ પાંત્રીસ એટલે સુડતાલીસ આવ્યા। હવે પ્લસમાં પ્લસેનું નિરપેક્ષ મૂલ્ય તમે જુઓ, બ્યાસી અને પાંત્રીસમાં મોટી સંખ્યા બ્યાસી, તો એના આગળની નિશાની લઈએ એટલે આપણે પ્લસ કેટલા કરી દઈએ સુડતાલીસ, એટલે સિગ્મા એફઆઈ હોય કેટલા આવી ગયા સુડતાલીસ આવી ગયા, તો અહીંયા તમારું કોષ્ટક પૂર્ણ થયું। હવે કોષ્ટક પૂર્ણ થાય પછી આપણે કોષ્ટકના આધારે જે ફોર્મ્યુલામાં જે જે માહિતીની જરૂર છે આપણે અહીંયા નીચે લખીશું, જેમ કે એ જોઈએ, સિગ્મા એફઆઈ યુઆઈ જોઈએ, સિગ્મા એફઆઈ અને ત્યાર પછી એચ, જેમ કે એની વેલ્યુ 125, સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા ભાઈ કોષ્ટકમાં તો સુડતાલીસ, ચલો સિગ્મા એફઆઈ કેટલા થયા તો એ સો, અને એચ એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ અહીંયા થશે 50। હવે આ ચારેય કિંમતને આપણે આપણી ફોર્મ્યુલામાં મૂકી દઈએ, જેમ કે એની વેલ્યુ તો કેટલી છે 125 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ તે કેટલા છે 47 છેદમાં સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈની વેલ્યુ કેટલી છે 100 અને ગુણ્યા એચની વેલ્યુ, તો એચની વેલ્યુ છે 50। હવે આપણે આનું સાદુરૂપ આપીશું, તો 125 એમના એમ, હવે અહીંયા બે રીતે સાદુરૂપ તમે આપી શકો, 50ને અહીંયા 100 ઉડાડો અથવા તો ખાલી શૂન્યને જ ઉડાડો અહીંયા, કેમ કે ગુણાકાર છે એટલે અહીંયા તમે અહીંયા છેદ ઉડાડી શકશો, તો ઝીરો ઝીરો ગયા। હવે સુડતાલીસ ગુણ્યા પાંચ કરી દઈએ, તો સુડતાલીસ ગુણ્યા પાંચ કેટલા થશે, તો સુડતાલીસ ગુણ્યા પાંચ થશે 235 અને છેદમાં કેટલા વધ્યા 10, તો છેદમાં 10 ના લખતા આપણે એક પોઈન્ટ કાપી લઈએ, તો દશાંશીને પછી એક આંકડો આવે એ રીતે પોઈન્ટ કાપી લઈએ, તો આ થઈ ગયા આનું સાદુરૂપ થઈ ગયું 23.5। 125 પ્લસ 23.5 બરાબર 125 પ્લસ 23 એટલે 148.5, આ થઈ ગયો આપણો મધ્ય એટલે કે એક્સ બાર, એક્સ બાર બરાબર 148.5, આ છે આપણો ફાઇનલ આન્સર। આ રીતે આપણે વિચલનની રીતે મધ્યક શોધી શકીએ।